वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान नी। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा ज भक्तो ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर सातमू तरंग चौथू चालू प्रसंग भगवान श्रीहरि जीवा खाचरना दरबार में बुढ़ा दादले कुतर्को करिया, भगवान उग्र थया, नास्तिकोना मतनु खंडन कर्यू। वच्चे जीवा खाचरे विनंती करी, अरे महाराज अमे तो अज्ञानी जीवो छे, अमे तो बाळक छे, बाळक क्यारेक भूल करे, आप तो भगवान छो, अमारी माँ छो, अमारी भूलने माफ करो, अमारा गुना सामू न जोता, आप गुण सागर छो, आपनी दयाए करीने मारू कल्याण करजो, तमे आजे प्रसन्न छो, आवा ने आवा कायमने माटे अमारा शहर में अमारा घर में रहेजो, उदास न थई जता, अमने छोड़ीने क्यारे जता न रहता, आम एने विनंती करी। त्यारे महाराज एम कहे छे जीवा खाचर ने, जीवा खाचर अमने राखवा कठण छे, कारण के अमे तो जीवने रोकीये छे, टोकीये छे, ये बधाने गमतू नथी। तमे विनंती करी छे, पण तमारी भी तैयारी खरी, अने अमे बहुधा जोयू जे अमारे आपवू छे ए जीवने लेवू नथी, अने जीवने जोईए छे ए अमे कोईने आपता नथी। संसार को जानत असत हम जैसे स्वप्न विलास, चक्रवृत्ति भय भूप हे जागे तव भय नास। संसार को जानत असत हम जैसे स्वप्न विलास, चक्रवृत्ति भय भूप हे जागे तब भय नास, जागे तब भय नास। संसार तो स्वप्न ना विलास जेवो छे। स्वप्न में कोई चक्रवर्ती राजा थाय, सवारे जागे सोयनु राज्य टके, आ देखातु बद्दु जगत स्वप्नवत छे। पण जीवोने आ वात केम समजावी? असत्यने सत्य मानी लीधुं छे। काले आपणे वात करी हती ने मायानी, नठारी नारी, विचार तो करो, मित्रोने मेहमानोने मगजमां एवुं अवळुं एणे घाली दीधुं, हवे 100 वर्ष जाईने छतां एना मनमां ए अवळी घेड सवळी न थाय। एनो हितेच्छु हतो, ए अहितेच्छु लागे छे, अने खरेखर जे अहित करनारी हती ए हित करनारी लागे छे। हुं घणी वार कथामां कहुं छुं, कळियुगनुं मुख्य लक्षण छे सत्य असत्य लागशे पहेलुं, अने त्यार पछी असत्य वधारे साचुं लागशे आ बीजुं। माटे आपणे जे समजीए छीए કે સાચું સમજીએ છીએ કે ખોટું સમજીએ છીએ, આપણે આપણી જાતનો રોજ તપાસ કરવો જોઈએ। તો
તું હી પાંડવ, તું હી કૌરવ, બધા ભક્તોએ આવી સારી કડીઓ લખવી જોઈએ. કેટલી સરસ વાત! શાસ્ત્રમાં પાંડવ અને કૌરવની કથા આવે છે, રામ અને રાવણની કથા આવે છે, સંતોની વાતોમાં ઉદાહરણ તરીકે ક્યારેક કોઈકના સારા કોઈકના ખરાબ ઉદાહરણ આવે છે. આપણે ત્યારે એ ઉદાહરણો બીજા માટે સમજી લઈએ છીએ, એ આપણી ભૂલ છે. તું હી પાંડવ, તું હી કૌરવ, તું હી રાવણ, તું હી રામ, હૈયાના કુરુક્ષેત્ર પર પળ પળનો સંગ્રામ. આપણા હૃદયની અંદર એકાદ રાવણ વૃત્તિ છે, કોઈક સીતા ઉપર નજર બગાડીને બેઠી છે. આપણા અંતરમાં એકાદ દુર્યોધન વૃત્તિ છે, બીજાના હકનું પચાવીને બેઠી છે. આપણા અંતરમાં એકાદ દુશાસન વૃત્તિ છે, બીજા ઉપર બળજબરી કરી રહી છે. આપણા અંતરમાં એકાદ શિશુપાલ વૃત્તિ બેઠી છે, ભગવાન કૃષ્ણની સારી પ્રવૃત્તિમાં પણ સદાને માટે દોષ જોનારી છે, એને ઓળખવાની છે. કેવી મહારાજ અદ્ભુત વાત કરે છે. બ્રહ્માંડ બધા જ લોક સુધા સમગ્ર સુખ સ્વપ્નના વિલાસ જેવા છે. માનવનું જીવવું તે પણ તેના હાથમાં નથી, છતાં મનુષ્ય મૃત્યુથી ડરતો નથી. કેટલી કરુણતા છે, કેટલી કરુણતા! ટ્રેજેડી ઓફ લાઈફ. શિકાગોમાં હમણાં સભા હતી, મેં વાત કરી. જગતના સારા ચિંતકો, સારા ધર્માચાર્યો, સારા દાર્શનિકો, બધાનું એવું માનવું છે કે આ જગતમાં ઘણું બધું સત્ય છે, પણ એ સત્ય સ્વીકારી શકાય, સમજી શકાય એવું બહુ ઓછું છે. પરંતુ બે સત્ય એવા છે, ધેર આર ટુ ઇટર્નલ ટ્રુથ્સ, એવરી વન હેઝ એક્સેપ્ટેડ ઇટ, એવરી વન હેઝ ટુ એક્સેપ્ટ ઇટ. સમજું કે અણસમજું, સંત હોય કે સાયન્ટિસ્ટ હોય, ધાર્મિક હોય કે ધાર્મિક ન હોય, એવરી વન હેઝ એક્સેપ્ટેડ ઇટ. કયું? એક જન્મનું સત્ય અને બીજું મૃત્યુનું સત્ય. કોઈ ના પાડે આમાં દાદા? એમાં પણ એક સત્ય જન્મનું છે. એના માટે એવું થયું, ભગવાને જન્મ આપ્યો, અપાર દુઃખ છે. જન્મ આપનારી માને પણ દુઃખ છે, જન્મ લેનારા બાળકને પણ દુઃખ છે. કેટલી મોટી પીડા! તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં એક ઉદાહરણ આપ્યું છે, એટલે કહી શકાય કે જન્મ આપનારી મા પ્રસૂતિની પારાવાર પીડા ભોગવ્યા પછી પણ બીજા બાળકને જન્મ આપવા માટે તૈયાર હોય છે, આ જ ભગવાનની રચેલી માયા છે. અચરજ માયા તુમ્હારી, અહો પ્રભુ, અચરજ માયા તુમ્હારે. આવી માયા છે. વી હેવ ફરગોટન, આપણને મૃત્યુની પીડા ભૂલાઈ ગઈ છે. હવે એક જ સત્ય આપણી સામે રહ્યું છે. કયું સત્ય? મૃત્યુનું. આજે કે કાલે જવાનું તો નક્કી જ છે. ડેથ ઇઝ અનસર્ટેનલી સર્ટેન. તેમ છતાં આ જીવ ભૂલી જાય છે કે મારે મરવાનું છે, અને એવા કાળા કર્મ કરે છે, એવા કાળા કર્મ કરે છે. આ સવારની કથામાં સાંભળ્યું હતું ને દાદા, ત્રણ કોથળા ભર્યા ત્રણેય માણસોએ, જોરદાર વાત લાગીને. આવું જ છે, આપણે કોથળા ભરીએ છીએ પેલા ત્રણની જેમ, એક્સ વાય ને ઝેડ કેટેગરી સમજી લો, અને એ જ કોથળા જ્યારે આપણે ખાવાના થાય છે ને, ત્યારે દુઃખ દુઃખ ને દુઃખ. એટલા માટે વારંવાર હું કથામાં કહું છું, કોઈ પણ દુઃખ આવે, કોઈ પણ તકલીફ આવે, આ સવારની કથામાં વાત આવી, ભગવાન સ્વામિનારાયણ કેટલા સૂક્ષ્મદર્શી, કેટલા વિચક્ષણ હતા. મયારામ ભટ્ટ પડી ગયા, પણ એમણે સંશોધન કર્યું કે આમાં કારણ ક્યાં છે. મેં હમણાં જ તમને વાત કરી, આયુર્વેદમાં ચરક ઋષિ કહે છે, નિરોગી થવા માટેનું પહેલું સૂત્ર છે, પહેલો સિદ્ધાંત છે, રોગનું કારણ તપાસો, ત્યાર પછી જ રોગનું નિવારણ થઈ શકે. રોગનું કારણ જેને ખબર નથી એ રોગનું નિવારણ ન કરી શકે.
આખું મેડિકલ સાયન્સ તમને કંઈ પણ વસ્તુ થાય એટલે ટેસ્ટ કરે, રિપોર્ટિંગ કરશે, ચેક કરશે. શા માટે? શરદી બંધ નથી કરવાની, શરદીનું કારણ શોધવાનું છે. ઓહ, આને તો એલર્જી છે, પોલન્સને લીધે શરદી થાય છે. શોધી કાઢે કે નહીં? આયુર્વેદ એમ કહે છે, નિરોગી રહેવા માટે પ્રથમ રોગને ઓળખી, રોગનું કારણ ઓળખી, ત્યાર પછી એનું નિવારણ કરે તો જ નિરોગી રહી શકે. એમ અક્ષરધામના મુક્ત થવાની વાતો કરીએ છીએ, મહારાજ સુધી પહોંચવાની વાતો કરીએ છીએ, છતે દેહ બ્રહ્મરૂપ થવાની વાતો કરીએ છીએ, બધી રૂપાળી રૂડી સરસ મજાની ગમે એવી વાતો છે, પણ ત્યાં સુધી પહોંચવા માટે કેટલા વિઘ્નો છે, લિસ્ટ કર્યું છે ક્યારે? એ વિઘ્નોને કેવી રીતે પાર કરી શકાશે વિચાર્યું છે ક્યારે? એને પાર કરવા માટે કેટલો સમય ને કેટલી શક્તિ વપરાશે તપાસ્યું છે ક્યારે? આપણે ક્યારે કર્યું છે તપાસ? ખિસ્સામાં 5 રૂપિયા હોય નહીં અને સિયર્સ ટાવર ખરીદવા પહોંચી જાઓ તો તમને કોઈ ડાયો કહેશે? આપણે આવા મૂર્ખાઓ છીએ ઘણીવાર. સાંભળજો મહારાજની કેવી વાતો છે આજે. સહુ લોકો મનુષ્યને દેવોને પણ પોતાની નજર સમક્ષ મરતા જુએ છે, છતાં એ રીતે આપણો કંઈ નિર્ધાર નથી એમ મરણનો ભય લાવતા નથી. બીજાનું મૃત્યુ જોયા પછી પણ માણસ જાગતો નથી. બીજો ચાલતો ચાલતો પડી જાય તો માણસના મનમાં વિચાર નથી થતો, આપણે પણ કદાચ ચાલતા ચાલતા પડી જશું તો? આટલોય વિચાર નથી આવતો. ધિક્કાર છે. કોઈ અપરાધીને તોપની નાળી આગળ બાંધ્યો હોય અને માત્ર જામગરી મૂકવાની રાહ હોય અને પછી એને અનંત પ્રકારના ભોજન આપવામાં આવે તો શું એમાં એને સુખ આવે? કદાચ ખાય તો પણ એમાં સ્વાદ આવે ન આવે. એવો જ્યારે સંસારનો અભાવ થાય તેનું નામ વૈરાગ્ય. હવે તમને દ્રષ્ટાંત આપું. માણસને ફાંસીની સજા નક્કી થાય, એની અંતિમ ઈચ્છા પૂછવામાં પણ આવે છે, પણ આ સજા સાંભળીને, ફાંસીનો માચડો જોઈને માણસ એટલો બધો નિરાશ થઈ જતો હોય છે, ડિપ્રેશનમાં જતો રહેતો હોય છે, પછી એને આ દુનિયાનું કોઈ સુખ સુખ ન લાગે. પણ આ બીજી એક વાત કરું, બકરો હોય એને વધેરવાનો હોય, એના થોડા સમય પહેલાં એને સારામાં સારું એટલું બધું ખવરાવે, અટ્ટો કટ્ટો બનાવી દે, છરો બાજુમાં જ પડ્યો હોય, પેલો કસાઈ ઘસતો હોય તો એ બકરો મોજથી ખાતો હોય, એવું જોયું છે તમે? કેમ? એને ખબર નથી. હવે તમે મને કહો, આ માણસ જેવા આપણે છીએ કે પેલા બકરા જેવા આપણે છીએ? ચપેટા કાલ કા એસા, ઝપેટા બાજ કા જેસા. આપણા નંદ સંતો એવા કીર્તનો લખ્યા છે ને, તારું ધન રે જો બન તારા ભર્યા રે ભુવન, એની હાંક ગગનમાં ગાજે રે ગાજે, એક કાળની ઝપાટ એની એક રે લપાટ, એની આંખની પલકે સુખ જાસે રે જાસે. દુનિયાભરની સંપત્તિ હોય, હા, સદ્દામ હુસેનનું ઘર જુઓ, ગદ્દાફીનું ઘર, એની સમૃદ્ધિ વિચારો, હમણાંના બધા દાખલા છે. એની એક રે થપાટ, એની એક રે લપાટ, એની આંખની પલકે સુખ જાસે રે જાસે. જરા મનથી વિચાર, તારો સમય સુધાર, તારું સઘળું તે કામ થઈ જાશે રે જાશે. માન સંતનું વચન, કર પ્રભુનું ભજન, તારો શ્યામ રખવાળો થઈ જાશે રે જાશે. જુઓ તો ખરા, એક નાની વાતમાં કેટલું લખી દીધું. અજ્ઞાની તારા એ અંતરમાં દેખ વિચારી, હૈયાના ફૂટ્યા હરે સંગે હે તન કીધું, હે લખ ચોરાશે કેરો લગડો માથે માગે લે ધોરે. અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી. એટલા માટે મહારાજ કહે છે, મૃત્યુ સામે દેખાતું હોય પછી એને સુખ માત્ર દુઃખરૂપ થઈ જાય, એવો જેના અંતરમાં વૈરાગ્ય હોય, એવો જ્યારે સંસારનો પાક્કો અભાવ થઈ જાય તેનું નામ વૈરાગ્ય કહેવાય. અને જે ભગવાનના ભક્ત હોય તેને આવો વૈરાગ્ય સહેજે રહેતો હોય.
શું રહેતું હોય? હવે આજના ભક્તોને વૈરાગ્યની વાત આવે એટલે બધાને હા મકોડા ચડે દાદા. જીતને બ્રહ્માંડ કહાવત જોઈ, તીતને મેં જીય કે મૂલ હે સોઈ. બ્રહ્માંડ કો જબ પ્રલય વિચારે, પ્રલય મોહ માત્ર કો નિવારે. જેટલા બ્રહ્માંડ કહેવાય છે તેટલામાં જીવને કર્મજન્ય વાસનાના મૂળ રહ્યા છે. જીવ જ્યારે બ્રહ્માંડના પ્રલયનો વિચાર કરે ત્યારે તે પ્રલયનો વિચાર મોહ માત્રનું નિવારણ કરી દે છે. એક દિવસ આ બધું જ નાશ થઈ જવાનું છે. આપણે કેવી રીતે બચીશું? જાના હે નર જાના હે ઘર છોડે અકેલા, નર જાના હે મેળી મંદિર મોલ છોડ કે, એક દિન ભોય બિછાના હે. બધું છોડીને જવાનું છે. પ્રામાણિકપણે પુરુષાર્થ કરો. ભગવાને સમય આપ્યો છે, સરસ જીવન આપ્યું છે. આપણા જીવનથી આપણા જીવનને દિવ્ય બનાવીએ અને બીજાના જીવનને ભવ્ય બનાવીએ, એના માટે આપ્યું છે. ભોગ માટે નહીં. ભોગ ભોગવી રોગ રોગી બનીએ એના માટે નથી આપ્યું. કેવી સરસ મહારાજ વાત કરે છે જુઓ. સતસંગ અરોકો સંગ કી રીતિ, વિચાર કરનો કરી મન પ્રીતિ. સતસંગ અરુ કુસંગ કી રીતિ, વિચાર કરનો કરી મન પ્રીતિ. વિચાર કરે બિન પ્રીત ન હોય, પ્રીત બિન સુ બુદ્ધિ હોય ન કોઈ. પ્રસન્ન મન રાખીને, ઉદાસ થઈને નહીં. હરિકો દાસ નહીં ઉદાસ. ઉદાસ થવાની જરૂર જ નથી. ટેન્શન મત લેને કા. ઘણા આવી કથા સાંભળે ને તો એમ થાય કે આપણું તો કલ્યાણ ક્યારે થવાનું જ નથી, આપણે તો એટલા બધા ખરાબ છીએ, એટલા બધા પાપીના પેટના છીએ, ઘણા આટલા બધા ડિપ્રેશનમાં જતા રહી. એ પણ વિચારવાનું નથી, કારણ કે પાપીનો ઉદ્ધાર કરવા માટે તો ભગવાને દયા ધારણ કરી છે. એટલે તો એમનું નામ છે અધમ ઉદ્ધારણ. પ્રસન્ન મન રાખીને મનુષ્યએ સત્સંગ અને કુસંગનો વિચાર કરવો. સત્સંગ અને કુસંગ એટલે સારું અને નરસું, કલ્યાણ કરવામાં સહાયક અને કલ્યાણ કરવામાં બાધક, એનો વિચાર કરવો. વિચાર કર્યા વિના પ્રસન્નતા થતી નથી અને પ્રસન્નતા વિના સદબુદ્ધિ પ્રાપ્ત થતી નથી. સદબુદ્ધિ આવે તો જ સારો નિર્ણય થાય, સારો નિર્ણય થાય તો સારું કામ થાય, સારું કામ થાય તો બધું જ થવાનું. વિચારથી વર્તન સુધીની યાત્રા છે. કેવી યાત્રા છે? દરેક યાત્રાની શરૂઆત વિચારથી છે. મહારાજ એમ કહે છે પ્રસન્ન મને વિચાર કરવો, શું સારું શું ખરાબ, શું સત્સંગ શું કુસંગ. ક્યારે આપણે એકાંતમાં બેસીને અથવા કથા સાંભળ્યા પછી આવો વિચાર કર્યો છે કે આજે આખા દિવસમાં કોઈ ખોટા માણસને મેં સાચો તો નથી માની લીધો ને, મારો વિચાર ખોટો આવી ગયો, મારી વાણી આજે દિવસમાં કેટલી જગ્યાએ ખોટી રીતે વહી ગઈ, મારા વ્યવહારમાં ક્યાં ક્યાં આજે ખોટું થઈ ગયું, મારી આંખ ક્યાં ક્યાં આજે મને છેતરી ગઈ, મારા કાન આજે ક્યાં ક્યાં મને છેતરી ગયા, મારી જીભે આજે મને કેટલી વાર પછાડી દીધો. આનું નામ ભક્ત. ખુદ ઉપર વિચાર કરો અને ખુદા ઉપર વિશ્વાસ કરો. આપણે ઉલટું કરીએ છીએ. ખુદ ઉપર વિચાર કરો અને ખુદા ઉપર વિશ્વાસ કરો. કેવું સરસ કોઈ લખ્યું છે. આપણે ઉલટું કરીએ છીએ. ખુદા ઉપર વિચાર કરીએ છીએ અને ખુદ ઉપર આંધળો વિશ્વાસ કરીએ છીએ. હું તો સારો જ, આ દુનિયામાં મારા જેવો શ્રેષ્ઠ કોઈ નહીં, આવો મહાન વિશ્વાસ અંધશ્રદ્ધા રાખીને આપણે બેઠા છીએ. આત્મવિશ્વાસ નથી, આ તો અંધવિશ્વાસ છે. વિચાર ખુદ ઉપર કરો અને વિશ્વાસ ખુદા ઉપર કરો. ભગવાન ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરી દો. મારો મહારાજ જે કરે છે સારું જ કરે છે, કરતા છે, હિત કરતા છે અને સદા હિત કરતા છે. કરતા છે, સર્વ કરતા છે
અને સદા હિત કરતા છે. જે કંઈ થઈ રહ્યું છે વચનામૃત, જે કંઈ થશે, જે કંઈ ભૂતકાળમાં થઈ ગયું છે, બધું મારા મહારાજની ઈચ્છાથી થયું છે. એ મારી મરજી વિનારે કોઈથી તરણું નવ તોડાય. એની ઈચ્છા વિના એક પાંદડું પણ હલવાને સમર્થ નથી. આ તો વેદો કહે છે, ઉપનિષદો કહે છે, મહારાજના વચન છે, શાસ્ત્રોના વચન છે, બાઇબલ પણ એ વાત કહે છે, કુરાન પણ એ વાત કહે છે, દુનિયાભરના બધા ધર્મો આ બાબતમાં સંમત છે કે ભગવાન સર્વકર્તા છે, માણસના હાથમાં કશું જ નથી. મેં કાલે વાત કરી હતી ને, માણસની બુદ્ધિ ટૂંકી છે, માણસની આવરદા ટૂંકી છે, માણસનું નોલેજ ટૂંકું છે, માણસના વૈભવ ટૂંકા છે. દુર્ભાગ્યની વાત, માણસનો અહંકાર બહુ લાંબો છે, બહુ લાંબો, બસ એક જ લાંબો છે એની પાસે, શું? અહંકાર. વિચાર કરતા શીખો. આપણે ચેન્જ શું કરવાનો છે? વિચાર કરવાનો છે. કારણ કે આપણા વિચાર બહુ નબળા થઈ ગયા છે. ઘણા વર્ષોથી આપણે એટલા નબળા વિચાર કરી કરી નબળા થઈ ગયા છે ને, એમાં કળિયુગની પ્રજા તો એકદમ નેગેટિવ વિચારવાળી જન્મી છે, એકદમ નેગેટિવ. આજના ટીવી, આજના મીડિયા, બધું નેગેટિવ છે. કાલની કથામાં તમે વાત સાંભળી, આજે એક ભક્તનો ફોન આવ્યો, ઘણી લાંબી ચર્ચા થઈ. કાચમાં સ્ત્રીનું પ્રતિબિંબ જોયું, એટલે ફોટો જ જોયો કહેવાય ને, કાચમાં સ્ત્રીનું પ્રતિબિંબ જોયું અને આટલી બધી હિંસા થઈ, આટલા બધા માણસોના પ્રાણ ગયા, તો આજે ઉઘાડી આંખે ઉઘાડી સ્ત્રીઓને જોયા કરે છે, એનું શું થશે? હું કથામાં ઘણી વાર કહું છું, કથા કોઈ માટે નથી, જે સમજે છે એના માટે છે. પોતાની ભૂલ શોધવી અઘરામાં અઘરું કામ છે. ધ મોસ્ટ ડિફિકલ્ટ ટાસ્ક છે પોતાની ભૂલ શોધવી. પોતાની ભૂલ શોધ્યા પછી સ્વીકારવી એના કરતાં અઘરી છે, અને સ્વીકાર્યા પછી સુધારવી એના કરતાં અઘરી છે. કથા તમને અને મને, આપણને બંનેને હેલ્પ કરે છે. શું હેલ્પ કરે છે? ક્યાં આપણી મિસ્ટેક છે? જો આપણે સવળી બુદ્ધિથી કથા શ્રવણ કરીએ તો આ કથા આપણને આપણી ભૂલ ચોખ્ખી બતાવી દે છે, ચોખ્ખી, આપણી જાતને ખુલ્લી કરી નાખે છે. અરીસા સામે તમે જાઓ, કોઈ પણ પ્રકારના પક્ષપાત વિના અરીસો બતાવી દે. આપણે ક્યારેય વિચાર કર્યો આસિદ ભગત? દાદા મહારાજ શું કહે છે? ફરીવાર વાંચું. પ્રસન્ન મન રાખીને મનુષ્યે સત્સંગ અને કુસંગનો વિચાર કરવો, એટલે સારું અને ખરાબ એનો વિચાર કરવો, કલ્યાણમાં સહાયક અને બાધક એનો વિચાર કરવો. વિચાર કર્યા વિના પ્રસન્નતા થતી નથી, પ્રસન્નતા થયા વિના સદબુદ્ધિ પ્રાપ્ત થતી નથી, અને સદબુદ્ધિ વિના સારો નિર્ણય થતો નથી, સારા નિર્ણય વિના સારું કામ થતું નથી. સારું કામ ન થાય તો કલ્યાણ ન થાય. કલ્યાણ કરવા માટે સારું કામ જરૂરી છે. આખો ક્રમ સમજ્યા તમે? સદબુદ્ધિ મળ્યા વિના તેને સંતો ગમતા નથી, અને સંતો સોહ્યા વિના મોક્ષ પ્રાપ્ત થતો નથી. વળી સત્સંગમાં જે સંતો છે તેમના અને બીજા સંતો હોય તેમના ધર્મ બાબતમાં પણ વિચાર કરવો. આપણને જે મળ્યું છે પહેલાં આપણામાં તપાસીએ, પછી આપણે જેનો સંગ કરીએ છીએ એને તપાસીએ. હમણાં સ્કાઈપી સભામાં એક નાનો વિષય હતો, ઓળખાણ કેવી રીતે થાય, ઓળખાણ થાય તેના ફાયદા શું છે, ઓળખાણ ન થાય તેનું નુકસાન શું છે. ભગવાન અને સંતને ઓળખવા એ મોટામાં મોટું કામ છે. ગુણાત્યાનંદ સ્વામી કહે એ મોટી ઘાટી છે, ભગવાન ઓળખવા અને સંત ઓળખવા. તો ઓળખાણ કેવી રીતે થાય? શાસ્ત્રે કરીને અને સંતોએ આપેલી દિવ્ય દ્રષ્ટિએ કરીને ભગવાન અને સંત ઓળખાય છે. ગુણાત્યાનંદ સ્વામીએ પણ કહ્યું કે જેનો સમાગમ કરતા હોય એણે કોનો સમાગમ કર્યો છે એને જોવા, અને એનો જે બીજા સમાગમ અત્યારે કરતા હોય એને જોવા, ત્રણ પેઢીને જોવી. જેની પાસે આપણે બેસીએ છીએ, જેમાં હેત રાખીએ છીએ, જેમાં કલ્યાણનો વિશ્વાસ મૂક્યો છે, એવા સંત, એના ગુરુને પણ જોવા અને એના શિષ્યને પણ જોવા. ગુરુ, શિષ્ય અને એના ગુરુ, આ ત્રણ પેઢી જુએ ત્યાર પછી સમાગમ કરે તો ક્યારેય ભૂલો પડે નહીં.
હવે આજે આટલું જોઈને સમાગમ કરનારા કેટલા નીકળે? આજે તો સારા લાડવા આપ્યા, મોટો હાર પહેરાવી દીધો, સભામાં જો બરાબર પેલા સાયકલમાં પંપ મારે ને એમ પંપ મારીને હવા ભરી દીધી ને વખાણી દીધા થોડી વાર. આ જ છે જાજુ, આ તો કથા સાંભળીએ છીએ એટલે આમાં બધું સમજાય. સાંભળો, ત્યારે આપણા સત્સંગના સંતો અને તે સિવાયના બીજા સંતો હોય છે તેમના ધર્મ ભિન્ન ભિન્ન દેખાય છે, આપણ જુએ તો ખબર પડે. હમણાં માનસરોવરની યાત્રા શરૂ થઈ રહી છે. આની આગલી યાત્રામાં અમેરિકાથી 100 જેટલા ભક્તો હતા, હું પણ હતો. ગુરુજીને સંતોની સાથે અતિ નજીકથી રહેવાનું થયું. એમાં વિશાલભાઈ ગાંધી એવા જે ઘણા બધા હરિભક્તોના અભિપ્રાયો જ સાંભળ્યા, એમ કહેતા હતા કે આટલા નજીકથી સંતોને ગુરુજીને જોયા, 15 દિવસથી જોડે રહીએ છીએ. આપણા ડૉક્ટર પરાગ અમીન એ પણ કહેતા હતા, સંતોના ધર્મનિયમ, સંતોના રીતિ રિવાજો, કોઈ પણ પરિસ્થિતિમાં, હિમાલયમાં હોય કે મંદિરમાં હોય, સાનુકૂળતામાં હોય કે પ્રતિકૂળતામાં હોય, ધર્મમાં કોઈ પણ છૂટછાટ નહીં. સંતોની આવી ધર્મની રીત જોઈ હરિભક્તોના હૃદય ખરેખર પીગળી ગયા હતા. સૌથી વધારે તકલીફ સંતોને પડે છે યાત્રામાં, તેમ છતાં ગુરુજીને સંતો કેટલી દયા કરીને 3-3 વાર, ત્રીજી વખત તમારા બધા ભક્તોને સુખ આપવા માટે યાત્રામાં આવી રહ્યા છે. નિષ્કામ સ્વામી પણ ત્રીજી વાર આવી રહ્યા છે. આ નાની કૃપા નથી જો આપણે સમજીએ તો. સંતોની રીતિ જોઈ હોય અને બીજાની જોઈ તો જ એને ખબર પડે. ઘણી વાર જેને અસત્ય જાણ્યું નથી કે વિચાર્યું નથી કે જોયું નથી, એના ઉપર બહુ મોટો ભય છે. જેવી રીતે એકલશૃંગી ઋષિ હતા, સ્ત્રી અને પુરુષ શું કે એને ખબર નહોતી, તો એક દિવસ એનામાંથી એટલો મોટો ભય આવ્યો, એક સ્ત્રીને એણે ઋષિ માન્યા, ઋષિ માની એની જોડે ગયા, પરણ્યા, આખી સોસાયટી ઊભી કરી. એકલશૃંગી ઋષિ કેટલા મહાન ઋષિ તમે વિચારો, કેટલા મહાન, જેને સ્ત્રી અને પુરુષની ખબર નહોતી, તો પરિણામ શું આવ્યું? સ્ત્રીને ઋષિ માની લીધા, એની નજરમાં એકલું પોઝિટિવ 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 જ હતું, આખી દુનિયા સંત ભગવંત જ છે, બીજું કશું નથી. તો સ્ત્રીને ઋષિ માન્યા, ભેટી પડ્યા એને, વેશ્યામાં આસક્ત થયા, કેવું પતન થયું. આખી જિંદગીની સાધના પળ વારમાં પૂરી થઈ ગઈ. એટલે હું વારંવાર કહું છું, સત્યમાં પ્રવેશ કરવા માટે અસત્યને ઓળખવું જરૂરી છે. સત્સંગને જાણવા માટે કુસંગને જાણવો જરૂરી છે. મહારાજ સુધી પહોંચવા માટે માયાને ઓળખવી જરૂરી છે. કેમ કે બંધન છે એ જ મોટું આવરણ છે, એ હટી ગયું એટલે ભગવાન તો સામે ઊભા છે. અઘરા ભગવાન નથી, અઘરી કોણ છે? માયા છે. ભગવાન તો હૃદયમાં છે. ઈશ્વર જીવાનામ હૃદય સે અર્જુન તિષ્ઠતિ, ભગવાન તો હૃદયમાં બેઠા છે. આપણા સૌથી નજીકના મિત્ર ઉપનિષદ એમ કહે છે, દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિસસ્વ જાતે, ભગવાન તો આત્માના પરમ પ્રિય મિત્ર છે. ભગવાન તો આત્માને અતિ ચાહે છે, પણ આત્મા ભગવાનને સમજી પણ નથી શકતો. આ જ મોટું અજ્ઞાન છે. એ બધું કારણ માયાનું છે. એટલે મહારાજ સુધી પહોંચવા માટે માયાને ઓળખવી, ઓળખ્યા પછી ટાળવી, માયા કેવી છે, મારામાં કેટલી પડી છે, ક્યાં ક્યાં માયા મને હેરાન કરે છે, આ ખબર પડવા મળે એટલે માણસ સત્સંગમાં સરસ ચાલવા મળે. ગુરુજીની એક નાની વાત મને એટલી બધી આ ગમે, એટલી બધી ગમે. સંતોની શિબિરમાં ઘણી વાર ગુરુજીએ કહ્યું કે સાધુએ પોતે પોતાના ગુરુ થતા શીખવું. એનો અર્થ શું? આપણે આપણી જાતને રોકતા ટોકતા સુધારતા વધારતા શીખી જવું. આજે મેં ક્યાં ભૂલ કરી, કેટલી ભૂલ કરી, કોનો કોનો અવગુણ લીધો, શું ન કરવાનું કર્યું, શું ન બોલવાનું બોલ્યું. પોતે પોતાના ગુરુ થાય એને ક્યારેય વાંધો આવતો નથી. લો, સત્સંગ સિવાયના જે બીજા મતો છે તે તો કાગળ ઉપર ચિત્રેલા અશ્વના જેવા છે, કથન માત્ર છે. ભીખુ દાદા, તમે કંઈ પ્રશ્ન પૂછતા હતા ને કાલે? બહુ સરસ દાદાએ પ્રશ્ન પૂછ્યો હતો. હા, પૂછો ને દાદા.
લો લો માઇક હાથમાં લો. કાલે દાદાએ એટલો સરસ મને પ્રશ્ન પૂછ્યો કથા પછી, અદ્ભુત. કથામાંથી આ જ સમજવાનું છે. હવે ક્યારેક ક્યારેક આપણે કથામાં પ્રશ્નોત્તરી રાખવી છે દાદા. ઓકે, એટલે તમે તૈયાર રહેજો આશિત ભગત, વિનયજી. એટલે બુઢા દાદાના જે પ્રશ્ન જોઈ અને જીવાકાશન એમ થયું, મારા નારા થઈ ગયા બુઢા દાદાના પ્રશ્ન સાંભળી, અને જીવાકાશન એવું થયું કે આ બહુ ખોટું થયું છે. એટલે એને બે હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરે છે કે અમે તમારા બાળક છીએ, અને તમે અમારી રક્ષા કરજો, અને અમારું જીવન ટૂંકું છે, અમારી બુદ્ધિ ટૂંકી છે, પણ અમારું અભિમાન છે એ લાંબુ છે, તો બાળક જાણીને અમારી રક્ષા કરજો. આવું બધું જીવાકાશનને જ્ઞાન હતું તો પણ એ મહારાજને મારવા માટે કેમ તૈયાર થયા, આ પ્રશ્ન છે. જો દાદા, તમે વાત પ્રશ્ન પૂછો ને, અહીંયા એનો જવાબ આવ્યો, સાંભળો. પતી ગયો પ્રશ્ન? સારું, માઇક મૂકી દો. સત્સંગ સિવાયના બીજા મત છે ને, એ કાગળ ઉપર ચિત્રેલા અશ્વ જેવા છે. કાગળ ઉપર ચિત્રેલો ઘોડો કોઈને કામ લાગે? હા કે ના કયો? કાગળ ઉપર દોરેલો સૂર્ય ક્યારે પ્રકાશ આપી શકે? ફોટામાં દોરેલું સરસ મજાનું ભોજન ક્યારે પેટની ભૂખ ભાંગી શકે? તમે સમજો છો ને, કાગળનો સૂર્ય પ્રકાશ ના આપી શકે, ચિત્રનું ભોજન ભૂખ ન ભાંગી શકે, કાગળમાં દોરેલો ઘોડો કોઈને યાત્રા ન કરાવી શકે. એવી જ રીતે જ્ઞાન પણ બે પ્રકારનું છે, એક વાણીનું જ્ઞાન અને એક વર્તનનું જ્ઞાન. વાણીનું જ્ઞાન ક્યારે કોઈનું કલ્યાણ ન કરી શકે. જીવા ખાચરનું બધું જ્ઞાન વાણીનું જ્ઞાન હતું, અને દાદા ખાચરનું બધું જ્ઞાન વર્તનનું જ્ઞાન હતું. સમજી ગયા તફાવત તમે હવે કે ના સમજ્યા? જીવા ખાચર કેટલી મીઠી મીઠી વાતો મહારાજ પાસે કરે છે, કેવી વિનંતી કરે છે. હજી સાગરમાં તો આગળ ઘણું આવશે, પણ તેમ છતાં એની બધી વાત અવળી છે. એની બધી વાત બીજા માટે છે, એની બધી વાત બીજાને ટાર્ગેટ કરીને છે. એની દરેક વાતનો અંતિમ સુર પોતાનું માન પોષવું. મારી વાતથી કોઈક રાજી થાય, મને બે જણા એમ કે તમે બહુ જોરદાર વાત કરી, હા તમારી વાત એટલે કેવું પડે, કોઈક વખાણે, એટલે એનો આશય વાતે કરીને સુધરવાનો નથી, ઉલટાનો પોતાની વાતે કરીને ફૂલાવાનો છે. મારી વાત તો મેં તો સાચી માની છે, પણ બીજા પણ સાચી કેમ માને એ દેખાડવાનો છે. ખ્યાલ આવ્યો? કાગળમાં ચિત્રેલો ઘોડો છે એ અક્ષરધામ સુધી પહોંચાડે, અને સાચો ઘોડો ટૈડું હોય તોય મોડો મોડો પહોંચાડે. શાસ્ત્રના વચનોના પ્રબળ પ્રમાણો દર્શાવીને સત્સંગ સિવાયના બીજા સંતોને દેખાડી દીધા. કાશી સુધીના બધા ધામોના પંડિતો પણ તે વચનોને સાંભળીને તેને સત્ય કહે છે. આપણા સત્સંગની જે રીત કહેવાય છે તે આખા ભારત ખંડમાં દેખાય છે. ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય એવા રામાનંદ સ્વામી અને સંતોને હરિભક્તો મંદિર વર્ણી વગેરે જે કહેવાય છે, તથા ઇષ્ટદેવ તેમની ઉપાસના દેવોના સ્વરૂપ વગેરે વિલાયત સુધી છુપાઈને રહ્યા છે. જુઓ મહારાજની આગાહી ભવિષ્યવાણી કે આપણો સત્સંગ કેટલો દિવ્ય છે. અત્યારે આપણને એમ લાગે આટલામાં છે, પણ આખા ભરતખંડમાં એનો પ્રકાશ પથરાયો છે. અરે આ ઉપાસના, આ મંદિરો, આ રીતભાત, આ સાધુની શુદ્ધતા, હરિભક્તોના ધર્મનિયમ વિલાયત સુધી છુપાઈને પ્રભાવિત થયા છે. વિલાયત એટલે વિદેશ. એ મહારાજની વાત આજે સત્ય થઈને આજે આખા અમેરિકામાં તમે ચારેય બાજુ જુઓ, સ્વામિનારાયણ ભગવાનના સંતો અને મંદિરો દ્વારા જે કાર્ય થાય છે ને, સંસ્કૃતિ માટે, ધર્મને બચાવવા માટે કોઈ માટે નથી થતું. આજે યાદ કરીશ, મુસ્લિમ દેશમાં, તમને ખબર છે, મુસ્લિમ દેશના રાજાઓએ ભારતના રાજા નરેન્દ્રભાઈ મોદીને જમીન આપી બિન મુસ્લિમ મંદિર કરવા માટે. વિચાર તો કરો, બિન મુસ્લિમ મંદિર મુસ્લિમ દેશમાં પ્રથમવાર જાહેર રીતે થઈ રહ્યું છે. કળિયુગની અંદર આવી કોઈ કલ્પના ન કરી શકે. આપણા મંદિરો જે તોડતા હતા, આપણા મંદિરોને જે કેટલા મંદિરોને કચ્છડ ઘાણ કરીને લોકોએ શું કર્યું છે આપણે જાણીએ, પણ આજે આખો અવળો ઇતિહાસ, અવળો નહીં સવળો ઇતિહાસ થઈ રહ્યો છે કે મુસ્લિમ દેશમાં બિન મુસ્લિમ મંદિર માટે ભારતના રાજાને આમંત્રણ આપે, જમીન આપે, અને એ રાજા એ મંદિર માટે વિચારે કે આ મંદિર સારામાં સારું કરવું હોય, દુનિયાભરની વ્યક્તિ એમાં આકર્ષાય આવે,
અને દરેકને એમાંથી પ્રેરણા મળે એવું કરવું હોય તો શું કરવું, અને સ્વામિનારાયણ સંપ્રદાય ને એમાં યશ મળે તમે વિચારો. આ ઉઘાડી આંખે દેખાય એવું સત્ય છે, કયું? ભગવાન સ્વામિનારાયણનું કાર્ય અત્યારે દિગંતમાં ગુંજી રહ્યું છે, સત્ય છે ને. એટલા માટે બીજા મતોને ને આપણા સંપ્રદાયને જોઈને વિચારવામાં આવે તો આપણા સંપ્રદાય જેવું કોઈ દેખાતું નથી. આ આપણા સંપ્રદાયના સંતો સમાન શુદ્ધ કોઈ દેખ્યા નથી, કેમ જે આપણા સંતોએ વ્યસનો અને ફેલ માત્રનો ત્યાગ કર્યો છે. આપણા સંતોને જેટલો હોય જેટલો હેય, હેય એટલે છોડવા જેવા, ત્યાગવા જેવા, જેટલા હેય દોષ દેખાડવામાં આવ્યા છે તુરંત જ તેમણે તે બધા દોષોનો ત્યાગ કરી દીધો છે. આમ ન કરાય, સંતોએ ના કરવાનું બંધ કરી દીધું. આમ ન બોલાય, સંતોએ તરત છોડી દીધું. આ બળભાગી સંતોએ હંમેશા અમારી આજ્ઞાને મુખ્ય રાખી છે. સવારની કથામાં અનંતાનંદ સ્વામીએ કેવો ભીડો વેઠ્યો, અદ્ભુતાનંદ સ્વામીએ કેવી વાત કરી સાંભળ્યું હતું ને. શરીરમાં ચીરા પડી ગયા, લોહી નીકળવા લાગ્યું, પાણીમાં પગ મૂકે ત્યાં તો ડામ દીધો હોય આવું પાણી ટાઢું લાગે, તો પણ મહારાજને રાજી કરવા માટે એ સંતો પાછા ન પડ્યા. અને આપણા આ સંતોએ જેટલા દોષોનો ત્યાગ કર્યો છે તે દોષોને મિથ્યા સંતો કહેવાય છે, તેમણે કળિયુગના ઓઠા હેઠળ પકડી રાખ્યા છે. આપણા સાધુએ બધું છોડી દીધું, એ બધું આ લોકોએ પકડ્યું છે. લો તમે જુઓ જ છો ને, પરોક્ષમાં બીડી, સિગરેટ, ભાંગ, ગાંજો હજી કેટલું ચાલે છે, હજી ચાલે છે ચારે બાજુ. કળિયુગના જે સંતો કહેવાય છે તેમણે કળિયુગનું શરણ લીધું છે, અને ભગવાનના સંતોએ ભગવાનનું શરણ મસ્તકે રાખ્યું છે. શાસ્ત્રોક્ત આવા સાધુ છે. આ વિચાર કરવો, આપણો સંપ્રદાય અને બીજાના સંપ્રદાયમાં શું તફાવત છે વિચારવો. આપણા સંતો અને બીજા સંતો, એટલે કે સાચા સંતો અને ખોટા સંતો, એનો વિવેક કરવો. સાચા સંતોની રીત કેવી હોય આવી હોય, ખોટાની રીત કેવી હોય આવી હોય, આ વિચાર કરવો. હવે ગ્રહસ્થની વાત કરે છે. શાસ્ત્રોક્ત જે ગ્રહસ્થના ધર્મ છે તેને ગ્રહસ્થ હરિભક્તો તત્પરતાથી પાળે છે, અને આપણા સત્સંગના જે સંતો છે તેમની સેવા પણ ગ્રહસ્થો તત્પર થઈને કરે છે. તેવા ભક્તોના મૃત્યુ પછી મોક્ષ થાય છે આવું તેમના ગ્રહસ્થ સંબંધીઓ પણ જોઈ શકે છે. બોલો, ગ્રહસ્થ હરિભક્તો સંસારમાં રહ્યા છે, સ્ત્રી પુત્ર વચ્ચે રહ્યા છે, છતાં કેવા ધર્મ નિયમ પાળે છે. બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલેરા, પડી વસ્તુ કોઈની હાથે ન ચાલેરા, પાંચે વર્તમાન પાળે બાઈઓને ભાઈઓ. હરિજન સંગે કીધી સાચી સગાઈઓ, આવી રીત અત્યારે ગ્રહસ્થોમાં એટલે કે સંસારના હરિભક્તોમાં પણ પડી છે, અને એને જોઈને એના સગા સંબંધીને થાય કે આનું પણ કલ્યાણ થઈ રહ્યું છે. ઘણી વાત આપણે કથામાં કરી છે, અત્યારે નથી વાત લેતા, બરાબર. એક નાની વાત કરી દઉં, વડોદરામાં છાણી ગામ છે. છાણી ગામમાં આજે પણ હરિજન ભક્તોનો સત્સંગ બહુ મોટા પાયે છે. 150 ઘરે તો મેં પધરાવણી કરી છે. પૂજ્યપાદ ગુરુજી ઘણીવાર પધાર્યા છે. મહારાજના સમયમાં તેજાભાઈ વણકર હતા, નારાયણદાસ હતા, આ બધા મોટા મુક્તો થયા. હરિજન બંધુઓ સત્સંગી થયા, સત્સંગ સ્વીકાર્યો, એનું વર્તન જોઈ બ્રાહ્મણોને ગુણ આવ્યો હતો બ્રાહ્મણોને. અરે પેલો ગોવો ભંગી આપણે જાણીએ જૂનાગઢનો, એનું વર્તન જોઈ અને નાગર બ્રાહ્મણ પ્રભાવિત થયા. વિચારો આ ભગવાન સ્વામિનારાયણનું કેટલું દિવ્ય કાર્ય. બસ આપણે કોઈનું બુરું વિચારવું નથી, જોવું પણ નથી. આપણે આ ઉદાહરણ તરીકે જે કંઈ વાત કરીએ શીખવા જેવું એટલું છે, આપણે આપણું શોધીએ, આપણી ભૂલ શોધવાની, આપણી ભૂલ સ્વીકારવાની અને આપણી ભૂલ સુધારવાની, આટલું કરીએ. મહારાજ કહે છે, અને હવે પછી ધર્મવંશી ગ્રહસ્થ વિપ્ર સત્સંગના આચાર્ય થશે, ભવિષ્યવાણી કરે છે મહારાજ. બધી આચાર્યોના જે ધર્મ છે તેને યથાર્થ રીતે પાળીને તે આચાર્ય સર્વથી શ્રેષ્ઠ આચાર્ય કહેવાશે. અમારા સંપ્રદાયમાં અમે આચાર્યનું પદ સ્થાપીશું, એવા આચાર્ય આવશે દુનિયાભરના આચાર્ય કરતાં એ મુઠ્ઠી ઉચેરા હશે. પોતાના સમીપ સંબંધ વગરની જેટલી સત્સંગી કે બિનસત્સંગી સ્ત્રીઓ હોય તે બધી સ્ત્રીઓનો ત્યાગ આચાર્ય ત્યાગી સાધુની જેમ કરશે.
તેનો સ્પર્શ પણ કરશે નહીં. અમારા ગ્રહસ્થ આચાર્ય હશે, ગ્રહસ્થાશ્રમમાં રહીને ત્યાગી જેવી ઊંચી રીત રાખશે. અને એ આચાર્યની ધર્મપત્ની તે સ્ત્રી માત્રનું ગુરુપદ શોભવશે. લો, પોતાના પતિ આચાર્યની આજ્ઞાથી મુમુક્ષુ સ્ત્રીઓને મંત્રોપદેશ કરશે. તે સમયે દરબાર જીવા ખાચર હાથ જોડીને બોલ્યા. હવે ફરીવાર જીવા ખાચર આવ્યા. હે મહારાજ, મારી આપને એક વિનંતી છે. આપના જે કુટુંબીઓ કહેવાતા હોય તેમને અમે પૂજ્ય માનીશું. તમે એમને આચાર્ય કરો ને તો સારું. તેમના સિવાયના બીજા કોઈ વિપ્ર હોય અને તેમને જો આચાર્ય પદે સ્થાપો તો તેમાં અમે ક્યારેય ખુશી નથી. આપના બધા વચન અમારે માનવાના જ છે. ધણીનો કોઈ ધણી હોતો નથી, પણ અમારી બુદ્ધિ આવું કહે છે. કોણ બોલ્યો? જીવા ખાચર હંમેશા બુદ્ધિમાં રહીને જીવનારા છે. અને ભગવાનના ભક્તે ક્યાં રહીને જીવવું જોઈએ? હૃદયમાં. એવું અમારી બુદ્ધિ કહે છે. ત્યારે સભામાં શ્રીહરિએ બેઠા હતા સંતો ભક્તો, એમને પૂછ્યું કે આ જીવા ખાચરાઓ કહે છે, તમારું શું કહેવું છે? મયારામ ભટ્ટ, પર્વતભાઈ, મુક્તાનંદ સ્વામી, ભાઈરામદાસ સ્વામી અને મુકુંદાન વર્ણી વગેરે સૌ હતા, તે બધાને મહારાજે પૂછ્યું. તે સાંભળીને મયારામ ભટ્ટે કહ્યું, દરબાર જીવા ખાચરે કહ્યું તે વાત ખરી છે મહારાજ. તમે કોઈ ગ્રહસ્થને, એમાં પણ વિપ્ર એટલે બ્રાહ્મણને આચાર્ય તરીકે નિમો, બરાબર છે, પણ એ ધર્મકુળમાંથી હોઈને, તમારા કુળમાંથી હોઈને તો સારું પ્રભુ. અમારી એવી વિનંતી છે. મયારામ ભટ્ટે જેવું કહ્યું તેવું બીજા બધા ગ્રહસ્થ ભાઈ ભાઈઓએ પણ કહ્યું. અને મુક્તાનંદ સ્વામી વગેરે સંતો પણ હાથ જોડીને બોલ્યા, દરબાર જીવા ખાચરે જે કહ્યું છે તે રીતે જ અમારું સહુનું માનવું છે. તેમ કરવામાં ઘણું રહસ્ય રહ્યું છે. મુક્તાનંદ સ્વામી સરસ વાત કરે છે, આપણો શુદ્ધ સત્સંગ વધારે શુદ્ધ થશે, કારણ કે આચાર્ય છે એ આ સંપ્રદાયના પાયલોટ છે. સાયકલ ચલાવનારો ભૂલ કરે ને તો કેટલા માણસને નુકસાન થાય? એક ડ્રાઈવર, ફોર વ્હીલ કારનો ડ્રાઈવર મિસ્ટેક કરે તો કેટલાને નુકસાન થાય અને કેટલું થાય? કદાચ કોઈકનો હાથપગ ભાંગે. પણ એક પાયલોટ જો એકાદ મિસ્ટેક કરે તો? એમ આચાર્ય છે ને એ આ સત્સંગના પાયલોટ છે. એ એવા વ્યક્તિ હોવા જોઈએ. હરિભાઈ કોઠારીને યાદ કરીશ, હિન્દુ ધર્મનો મહાનમાં મહાન શબ્દ હોય ને તો આચાર્ય છે. ભગવાન કરતા ઊંચું સ્થાન એને મળ્યું છે. કોને? આચાર્યને. પણ હરિભાઈ કોઠારીએ જબરજસ્ત લખ્યું છે, જબરજસ્ત. આજનો આચાર્ય જ વિચાર્ય બની ગયો છે. કેવો બની ગયો છે? જે શ્રદ્ધાનું પાત્ર છે એ સંશયનું પાત્ર બની ગયો છે. માફ કરજો, બહુ સરસ હરિભાઈ કોઠારીને, કોઠારીના પ્રહાર છે, શબ્દો છે, એના હૃદયની પીડા છે, આચરી બતાવે ને એ જ સાચો આચાર્ય. ધર્મને ધારી શકે એ જ ધર્માચાર્ય બની શકે. અધર્મના અખાડા જેવા, અડ્ડા જેવા હોય અને ગાદી ઉપર બેસી ગયા હોય, ગાદીથી કોઈ વ્યક્તિ આચાર્ય નથી બનતો, એના જીવનથી આચાર્ય બને છે. લોકોનું હૃદય એને સ્વીકારે છે આચાર્ય તરીકે. આજે આપણે ભાગ્યશાળી છીએ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સોનાનો સૂરજ ઉગ્યો છે એમ કહીએ તો પણ ચાલે, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલની ગાદી ઉપર રાકેશ પ્રસાદજી મહારાજ બિરાજમાન છે. રાકેશનો અર્થ જ થાય પૂર્ણિમાનો ચંદ્ર. શરદ ઋતુની પૂનમનો ચંદ્ર એનું નામ છે સંસ્કૃતમાં રાકેશ. અને રાકેશ પ્રસાદજી મહારાજનું જીવન અને કાર્ય આ સંપ્રદાયમાં પૂનમની રાહત જેવી એને ચાંદની શીતળતા ફેલાવી છે. આખો સંપ્રદાય સ્વીકારે છે અને એમની નિશ્રામાં આજે સંપ્રદાયમાં ચારેય બાજુ કાર્ય પણ કેટલા સારા થઈ રહ્યા છે. આ ભગવાન શ્રીહરિની બધી વાતો, ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રી, એમાં આચાર્યને પણ લીધા, આચાર્ય પત્નીને પણ લીધા, સંતોને પણ લીધા, બ્રહ્મચારીને પણ લીધા, ત્યાગી પુરુષોને પણ લીધા, ગ્રહસ્થને પણ લીધા, બધા માટે લિમિટ, મર્યાદા, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લખ્યા કે આ પ્રમાણે રહે તે અમારા છે ને આ પ્રમાણે ન રહે તે સત્સંગથી બહારા છે. મુક્તાનંદ સ્વામી કહે છે આપણો સત્સંગ શુદ્ધ છે, એમાં જો કોઈક સારા ધર્મકુળના, ધર્મવંશી, ધર્મ ધારનારા આચાર્ય થશે ને તો આ સત્સંગ વધારે શુદ્ધ થશે. અને અસુરો જે વાત કરે છે એ વાતનો ઉચ્છેદ થશે. જગતના માણસોએ
એ સમયમાં ભગવાન સ્વામિનારાયણ ઉપર બહુ મોટું આળ નાખેલું, આક્ષેપ કરેલો. જગતના માણસોએ એવી વાત વહાવેલી કે સ્વામિનારાયણ તો મોચી છે, મોચી. આવી વાત જગતના માણસો કેટલા દુષ્ટ છે, ભગવાન રામને છોડ્યા નથી, કૃષ્ણને છોડ્યા નથી, મહારાજને છોડ્યા નથી, આવી વાત ફેલાવેલી. બ્રાહ્મણ હોય તો પુરાવો આપે, કોણ છે ના બાપ, કોણ છે ના માં બતાવે. મહારાજ ત્યાગીની રીતે વર્તતા હતા, ઘર પરિવારને એમણે સદંતર છોડી દીધા હતા. શુદ્ધ બ્રાહ્મણ કુળમાં જન્મેલા ભગવાન સ્વામિનારાયણ સામે તે સમયમાં જગતના દંભી પાખંડી માણસોએ આટલો મોટો આક્ષેપ કરેલો, શાસ્ત્રોમાં ઘણી જગ્યાનો મોટો ઉલ્લેખ છે. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ આપનું કુળ આવે એ કુળ તો પવિત્ર હશે, એ કુળ આવશે એનું બ્રાહ્મણત્વ દેખાશે, એના દ્વારા જગતના માણસોના મોઢા સિવાય જશે. આપણો સત્સંગ અપૂર્વ છે, અદ્ભુત છે. આમ કરવાથી સત્સંગ ઉપર કળશ ચઢી જશે, વિશ્વમાં બધે ઉત્સાહ વધશે, તે બાબત ભવબ્રહ્માદિક દેવોને પણ રૂચે છે. પેશવા આદિ મોટી રાજસત્તાઓ વિપ્રને ભાવનાથી નમે છે. વિપ્ર વિના તો બહુ ગુણો અને સુંદર રૂપ હોય તો પણ તેઓ તેની મોટપ માનતા નથી. બ્રાહ્મણ એનો અર્થ થાય બ્રહ્મ, જાનાતિ યહ સહ બ્રાહ્મણ. બ્રહ્મ એટલે ભગવાન, એને જાણે છે, યથાર્થ રીતે તેને બ્રાહ્મણ કહેવાય. વિપ્ર એટલે બહુ સરસ આપણા શાસ્ત્રમાં બધા શબ્દો છે વિપ્ર બ્રાહ્મણ માટેનો, જેનો વિવેક ઉત્કૃષ્ટ છે એને વિપ્ર કહેવાય. સત્યને અસત્યનો ભેદ સારી રીતે પરખી શકે છે એને વિપ્ર કહેવાય. આજે બ્રાહ્મણ ખાલી જનોઈથી બ્રાહ્મણ રહ્યા છે, બાકી કશું બ્રાહ્મણનું રહ્યું નથી. એટલે તો આટલી મહાન બ્રાહ્મણ સંસ્થા પતન પામી એમાં જવાબદાર બ્રાહ્મણો જ છે. જે માણસ પોતાના ધર્મથી નીચે પડે છે ને એ પતનને પામવાના. એક બહુ નાની વાર્તા છે દાદા. એકવાર નદી કૂવા પાસે આવી. નદી કૂવા પાસે આવી અને કૂવાને કહ્યું, ભાઈ તારામાં મારામાં શું ફેર છે ખબર છે તને? નદી અભિમાનમાં હતી. કેમાં હતી? હું મોટી, તું તો નાનો, હું લાંબી, તું તો આવડો ઝીણો, એવો અભિમાનમાં નદીએ કૂવાને કહ્યું, તારામાં મારામાં શું ફેર છે તને ખબર છે? કૂવાને ખબર પડી ગઈ કે નદી પોતાની જાતને વધારે મહાન માને છે. એટલે કૂવાએ ધીરે ધીરે કહ્યું, હા મુજે અચ્છી તરહ સે પતા હૈ, ભટકાવ ઓર ઠહેરાવ મેં બડા ફર્ક હોતા હૈ, ભટકાવ ઓર ઠહેરાવ મેં બડા ફર્ક હોતા હૈ. નદી શું કરે? ભટકવાનું કામ કરે. અને કૂવો શું કરે? સ્થિર હોય. અને તારે સાંભળવું જ છે ને તારામાં મારામાં શું ફેર છે, તો સાંભળી લે. તું ઉપરથી નીચે જાય છે, દરેક નદી ઉપર હિમાલયમાંથી, પર્વતોમાંથી, ડુંગરોમાંથી પ્રગટ થાય. તું ઉપરથી નીચે જાય છે અને હું નીચેથી ઉપર આવું છું. નદી તારા મનમાં અભિમાન છે ને, સાંભળી લે ત્રીજી વાત. તું ઉપરથી નીચે જાય છે ને એટલા માટે તું અંતે ખારી થઈ જાય છે, અને હું નીચેથી ઉપર આવું છું ને એટલે હું સદાને માટે મીઠો મીઠો ને મીઠો જ રહું છું. શું અદ્ભુત વાત છે, સમજવા જેવી વાત છે ને. જે માણસ પોતાના ધર્મથી નીચે જાય છે ને એ બધા ખારા થઈ જવાના, અને જે પોતાના ધર્મથી ઊંચા ચાલે છે ને, એટલે કે ધર્મમાં આગળ આગળ વધતા ચાલે છે ને, એ બધા સારા થઈ જવાના. કુવાએ નદીને કહ્યું, તું ઉપરથી નીચે જાય છે એટલે તું ખારી થઈ જાય છે, અને હું નીચેથી ઉપર ઉઠું છું એટલે અંતે મીઠો થાઉં છું. બસ આપણે સ્થાન ભ્રષ્ટાન શોભંતે દંતઃ કેશઃ શિખા નરઃ, આપણા શાસ્ત્રોમાં કેટલું સરસ લખ્યું, આપણે આપણા સ્થાનમાંથી ક્યારેય ભ્રષ્ટ ન થઈએ. અમે સંત છીએ, અમે અમારા ધર્મને સારી રીતે પાળીએ. તમે સત્સંગી છો, તમારા ધર્મને સાવધાન થઈને પાળવો. દુનિયાને જે કરવું હોય તે કરે, મને આનંદ થાય અમુક એવી વાતો આપણે સાંભળીએ. નરેન્દ્રભાઈ મોદી નવરાત્રિનું વ્રત કરે છે, વર્ષોથી ઉપવાસ કરે, 9 દિવસ અમેરિકા આવે, રેડ કાર્પેટથી એનું સ્વાગત કરવામાં આવે, અને વ્હાઇટ હાઉસની અંદર લક્ઝરિયસ ભોજન હોય, અને નરેન્દ્રભાઈ મોદી અમેરિકાના પ્રેસિડેન્ટની પરવા ન કરે, આ મહાસત્તાની પણ પરવા ન કરે, અને પોતાનું વ્રત અણીશુદ્ધ રાખે, અને બધા વચ્ચે ખાલી
પાણી જ્યુસ પીન ઉભા થઈ જાય આને નિયમ ધર્મ રાખ્યા કહેવાય. ગમે તેની મુબતમાં આવી જાય એ ક્યારે ધર્મને રાખી ન શકે. આપણે આપણો ધર્મ દ્રઢ કરીને રાખીએ એવા વ્યક્તિ છે ને એના દ્વારા જ ધર્મ ધારણ થાય છે અને ધર્મ પોષણને પામે છે. ભગવાન સ્વામિનારાયણ આ બધી વાત કરવા માટે પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. મુક્તાનંદ સ્વામી આ બધી વાત કરે છે, મહારાજ વિપ્ર છે, બ્રાહ્મણ છે, એમાં બધાને વિશ્વાસ જલ્દી આવે, એમાં પણ ગુણ હોય અને રૂપ હોય તો જોવાનું શું, ઉત્તમ કુળ હોય તો જોવાનું શું. માટે આપના કુળમાંથી ધર્મવંશી ધર્મ ધારણ કરનારા કોઈ આચાર્ય પદ ઉપર આરૂઢ થાય તો આ સત્સંગમાં સોનાના કળશ ચડે. સંતોએ આટલી વાત કહી ત્યારે શ્રીહરિ બોલ્યા, અમને તેવું સમજાય છે કે અંતે ભગવાનનું ધાર્યું થશે. ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, અંતે ભગવાન જેમ ધારશે એમ થશે. જ્યાં જળ ભર્યું હોય ત્યાં સ્થળ થઈ જાય અને જ્યાં સ્થળ હોય ત્યાં ક્યારેક જળ ભરાઈ જાય. આ બધું ભગવાનની ઈચ્છાથી થાય છે. માટે જ્યાં નીતિ હોય છે ત્યાં હંમેશા રાજ્ય હોય છે. લો, આપણા શ્રુતિ ભગત એમના પિતાજી રમેશભાઈ ટેક્સાસમાં ડલાસમાં રહે છે. એમના ઘરે મેં બેઠા હતા અને એકવાર નીતિની વાત નીકળી, એ હસતા હસતા એક ડાયલોગ બોલ્યા, સૂત્ર બોલ્યા. મને એટલું બધું ગમી ગયું સૂત્ર, નીતિમાં નારાયણ વસે અને અનીતિમાં કૂતરા ભસે. આપણા જીવનમાં નીતિ હશે તો નારાયણ વસે અને અનીતિ હશે તો કૂતરા ભસે, આવું છે. માટે નીતિને રાખીએ, ધર્મને રાખીએ, પ્રામાણિકતાને રાખીએ. ભગવાન શ્રીહરિએ આવી વાત કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંત મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સપ્તમ પૂર્વમાં શ્રીહરિએ જીવા ખાચરના દરબારમાં ભવિષ્યના આચાર્ય માટે પૂછ્યું એ નામે ચોથો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.